विद्यार्थी मित्रों, आपणे धोरण 11 માં એકાઉન્ટ માં ચેપ્ટર નંબર 4 આમનોદના દાખલાઓ જોઈએ છે, જેમાં 13મો દાખલો જોઈએ. બધા મિક્સ વ્યવહારો છે, બધા જ પ્રકારના વ્યવહારો છે, જેમાં આપણે શ્રી મૌલિક સાના ચોપડે આમનોદ લખીએ છીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, જે રીતે ખોટો બનાવી દેવાનો. જુલાઈ 2014 છે, બરાબર. એમાં એક તારીખ, પહેલી તારીખ 50,000 રોકડા, 20,000 દેવાદારો, 10,000 માલ સ્ટોક તથા 5,000 લેણદારો લાવી ધંધો શરૂ કર્યો, બરાબર. આ ત્રણ વસ્તુ ઉધાર કહેવાય, પણ દેવાદારો એ દેવું કહેવાય, અને દેવું લાવે તો એ કઈ સાઈડ આવે, જમા આવે, બરાબર. તો જો રોકડ ખાતે ઉધાર થશે, કારણ કે રોકડ આવે છે, દેવાદાર ખાતે ઉધાર થશે, માલ સ્ટોક ખાતે ઉધાર થશે 10,000 રૂપિયા, તે લેણદાર ખાતે જમા 5,000 રૂપિયા, અને એનો જે ડિફરન્ટ, આ ટોટલ 80,000 થાય છે, એમાંથી 5,000 બાદ કરો તો કેટલા આવે, 75,000, તે મૂડી ખાતે થશે, બરાબર. બાબત જે આગળ બતાવી તે પ્રમાણે તમારે ક્વેશ્ચન પરથી જ બનાવવાની રહેશે, બરાબર. એના પછી જો વિજયા બેંકમાં 20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું, બરાબર. પૈસા ભર્યા, જાય તે રોકડ જમા થશે, તે વિજયા બેંક ખાતું ઉધાર થશે. તો વિજયા બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 20,000 રૂપિયા. એના પછી 20,000 માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણા ચેકથી ચૂકવ્યા. તો અહીંયા તમારે જો ટોટલ છે 20,000 માંથી 10% બાદ કરો, 20,000 માઇનસ 10%, તો તમારે કેટલા થાય, 18,000 રૂપિયા થયા. અને 18,000 અડધા, તો અડધા 9,000 રૂપિયા આના થયા, બરાબર. અને બાકીના 9,000 પર રોકડ વટાવ ગણવાનો, માઇનસ રોકડ વટાવ 10%, તો 10% માઇનસ કરો એટલે 8,100 થાય. તો 9,000 માંથી 8,100 બાદ કરો એટલે 900 રૂપિયા વટાવ થશે. ટોટલ 18 થઈ ગયા. 9,000 આપણે લેવાના બાકી છે, બરાબર, દેવાના બાકી છે. અને બાકીના 9,000 માંથી 8,100 આપણને ચેક મળ્યો, ચેક ચૂકવ્યો, અને બાકીના 900 રૂપિયા આપણા શું થયા, વટાવ થયા, બરાબર. તો આ રીતે તમારે લખવાનું. એના પછી જોઈએ 15,000 ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું, લારી ભાડું 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. તો સિમ્પલ વસ્તુ, ફર્નિચર ખાતે ઉધાર 15,100, તે પુનિત ફર્નિચરને આપણે દેવાના કેટલા, 15,000, પણ લારી ભાડું તો આપણે રોકડેથી ચૂકવ્યું, તો રોકડ ખાતે 1,000 રૂપિયા. જો માલનું જે લારી ભાડું હોય તો એનું અલગથી લખે, પણ આ કેવું છે, મિલકતનું છે, તો એનું શું થાય, મિલકતની અંદર એડ જ થઈ જાય, બરાબર. એના પછી 5મું, 3,000 માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો, સુમૂલ ખાતે ઉધાર, તે આપણે ખરીદ પરત કર્યો, ખરીદેલો માલ પરત કર્યો, તો ખરીદ પરત ખાતે જમા 3,000 રૂપિયા. એના પછી 6ઠું જુઓ, રાજેશ્રીને 12,000 માલ 10% વેપારી વટાવ, 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો, બરાબર. તો રાજેશ્રી ખાતે ઉધાર, તમારે જો ધ્યાનથી સાંભળો, 12,000 ટોટલ માલ વેચ્યો હતો, 12,000 10% વેપારી વટાવ બાદ કરો, 12,000 માઇનસ 10%, તો તમારે 10,800 થયા. હવે એનાનો આપણે ચેક 5,400 અડધા કરો એટલે 5,400 આપણે લેવાના બાકી છે, અને બાકી 5,400 પર આપણે વટાવ ગણવાનો છે. તો અહીંયા તમારે વટાવ ગણીને કરો તોય ચાલશે. એના કેટલા ટકા વટાવ છે, 10%, તો 10% વટાવ ગણો તો 540, અને એ 5,400માંથી 540 બાદ કરો તો આ આવશે, અને સીધી રીતે તો આ રીતે પણ બાદ કરો તો તમારે 4,860 આવે, જે આપણે ઉપર કર્યું હતું તે રીતે. 12,000 10% વેપારી વટાવ બાદ કરો એટલે 10,800, એના અડધા આપણે લેવાના બાકી છે, એટલે રાજેશ્રી ખાતે લખી નાખ્યું. બાકીના અડધામાં 10% આપણે વટાવ માઇનસ કર્યો, અને બાકીના અહીંયા તમારે વટાવ લખી નાખ્યો. એના પછી જોઈએ આપણે 8મો વ્યવહાર, મહેન્દ્રને 15,000 માલ 10% વેપારી વટાવ, 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, 13,500 એટલે 15,000 માઇનસ 10% વેપારી વટાવ, કારણ કે રોકડેથી વેચ્યો છે, તો રોકડ વટાવ પૂરેપૂરો ગણવાનો છે. તો પહેલા અહીંયા 10% માઇનસ કરો, 13,500 થયો, અને 13,500ના 10% કરો તો રોકડ વટાવ આપણે 13,500 આવે, અને એ બાદ કરો તો આપણને આટલા રૂપિયા મળ્યા. બંને બાદ કરવાનું, વેપારી વટાવ બાદ કરીને મૂકી દેવાનો, અને બાકીના 10% રોકડ વટાવની નોંધ કરવાની, અને અહીંયા ઉપરની રકમ એમની. આગળના વ્યવહારમાં કેવું, અડધું અડધું હતું, તો એના માટે અડધી રકમ પર જ આપણે રોકડ વટાવ ગણતા હતા, પણ આમાં પૂરેપૂરી રકમ પર આપણે ગણવાનું. એના પછીનું જોઈએ 10મું, ઘર વપરાશ માટે
ઘર વપરાશ માટે 300 નો માલ અને 200 રોકડા લઈ ગયા. તો સિમ્પલ વસ્તુ છે, ઉપાડ કર્યો કહેવાય. તો પહેલાં ઉપાડ ખાતે ઉધાર, માલ લઈ ગયા તો એને ખરીદી કહેવાય, અને બાકીની રકમ તે રોકડ ખાતે જમા. બરાબર, 500ના અહીંયા 300 રૂપિયા માલ લઈ ગયા એના, અને 200 રૂપિયા આપણે રોકડાના લખવાના. બરાબર, એના પછી 11મું, પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી, 200 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા જો પેકિંગ ખર્ચ થયો છે, તો પેકિંગ ખર્ચ ખાતે ઉધારથી રોકડ ખાતે જમા, 200 રૂપિયા 200 રૂપિયા. બરાબર, એના પછીનું 12મું જોઈએ, પગાર મજૂરીના 200 રૂપિયા 2000 ચેકથી ચૂકવ્યા. પગારે આપણા માટે ખર્ચ છે, તો પગાર મજૂરી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, કારણ કે બેંકથી ચૂકવ્યા છે, ચેકથી ચૂકવ્યા છે, એટલે અહીંયા બેંક ખાતે લખાશે 2000 રૂપિયા 2000 રૂપિયા. રાજેશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 ગાલખાત પડી, બાકીની રકમ મળી. તો સિમ્પલ છે, આપણે રાજેશ્રી પાસેથી લેવાના કેટલા હતા, 5400, જે આપણે આગળના વ્યવહારમાં જોઈએ 5400. તો અહીંયા એમને કેટલા થયા, 5400માં 300 ગાલખાત પડી, તો બાકીના 5100 રૂપિયા તો આપણને મળી ગયા. તો જે મળ્યા એ રોકડ ખાતે ઉધાર 5100 રૂપિયા, જે નથી મળ્યા એને ગાલખાત કહેવાય, ટોપી પહેરાઈ કહેવાય. તો ગાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા, તે રાજેશ્રી ખાતે જમા 5400 રૂપિયા થાય. બરાબર, એના પછીનું 14મું, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25000ની 12% વ્યાજની લોન લીધી. બરાબર, લોન લઈએ તો અહીંયા શું થશે, બેંક ખાતે, બેંક આપણને પૈસા આપશે. બરાબર, 25000 પૂરેપૂરા, ટકા અત્યારે ના ગણાય, પૈસા અત્યારે ખાલી મળશે, ટકા મહિના પછી કેવી રીતે વ્યાજ ચૂકવાશે. એટલે બેંક ખાતે ઉધાર 25000 રૂપિયા, તે 12% એક્સિસ બેંક ખાતેની લોન ખાતે 25000 રૂપિયા. બરાબર, એના પછી જુલાઈ 15, આગમાં 2000નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલમાં 2000 રૂપિયા ઉપજ્યા. બરાબર, તો જો 2000નો માલ નાશ પામ્યો એટલે ખરીદ ખાતે જમા 2000 રૂપિયા, એમાં 1500 વીમા કંપનીએ આપ્યા છે, તો 1500 રૂપિયા અહીંયા ઉધાર વીમા કંપની ખાતે, એમાંથી 200 રૂપિયા આપણને ઉપજ્યા છે બળી ગયેલા માલ પૈકી, તો એ ઉપજ્યા એ રોકડ ખાતે 200 રૂપિયા. તો 2000માંથી 1500 ને 200 રૂપિયા બાદ કરો તો 300 રૂપિયા જ આપણું નુકસાન થયું. બરાબર, તો અહીંયા આગથી થયેલ નુકસાન ખાતે 300 રૂપિયા. તો આપણી આમનું શું થયું, વીમા કંપની ખાતે ઉધાર 1500 રૂપિયા, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા, રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, તે ખરીદ ખાતે જમા 2000 રૂપિયા. એના પછી પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગના વીમા પ્રીમિયમના અહીંયા 500 પ્રીમિયમના 550 બંને ચેકથી ચૂકવ્યા. તો અહીંયા જો ઉપાડ ખાતે ઉધાર 450, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550, તે બેંક ખાતે જમા 1000 રૂપિયા, બંનેનું ટોટલ કેટલું થયું, 1000 રૂપિયા. કારણ કે પુત્રના જીવન વીમા પ્રીમિયમ એટલે ઉપાડ કહેવાય, અંગત ખર્ચ કહેવાય, બાકી આગનું તો એમને એમ જ લખવાનું છે. એના પછી 18મું જોઈએ, નિર્મા કંપનીના 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે 250માં વેચી. આપી મફત આવે તો એની નોંધ થાય નહીં, પણ રોકડેથી વેચી તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 250 250. બરાબર, રાજેશ્રી પાસેથી ગાલખાત પરતના 1000 મળ્યા. ગાલખાત ભૂતકાળમાં માંડી વાળી હશે, એના આપણને પરત મળે છે, તો એનું નામ ઓપન કરવાની જરૂર નથી. રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે ગાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા 100 રૂપિયા. એના પછી એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યા. તો અહીંયા શું થશે, ઉપાડ ખાતે ઉધાર, એક્સિસ બેંકની લોન, લોન પર વ્યાજ ખાતે ઉધાર, તે એક્સિસ બેંકની લોન ખાતે જમા. કારણ કે આપણે ચૂકવ્યું કેવી રીતે નથી, વસૂલ કર્યા છે, એને આપી બેંકમાંથી જ કાપી નાખ્યા. તો સીધે સીધું લોનના વ્યાજ ખાતે ઉધાર, અને તે એક્સિસ બેંકની લોન ખાતે જમા 250 250. બરાબર, અંગત મકાન દોડવાનો ખર્ચ 2000, દુકાન દોડવાનો ખર્ચ 1000 થયો. અંગત મકાન દોડવાનો એટલે ઉપાડ ખાતે ઉધાર 2000 રૂપિયા, દુકાન દોડવાનો ખર્ચ એટલે દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000 રૂપિયા, તે રોકડ ખાતે જમા 3000 રૂપિયા, બંનેનું ટોટલ 3000 રૂપિયા થશે. એના પછી ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટના 2000 ચેકથી ભરી. તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા કેટલા રૂપિયા, 2000 રૂપિયા 2000. બરાબર, કુલ સરવાળો બધાનું ટોટલ કરી દેવાનું, એટલે અહીંયા
અહીંયા વ્યવહારની બાબત છે અને ઉપરનો સરવાળો નહીં લખેલ નથી, કારણ કે અત્યારે બહુ મોટો દાખલો હતો એટલા માટે, બરાબર. પણ તમારે વ્યવસ્થિત બાબત જે સાથે જે આગળ શીખવાડ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત કમ્પ્લેટ તમારે લખવાનો રહેશે.